नमस्कार, आप જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। હું છું મનોજ શર્મા। સત્તાના હુંકાર કાર્યક્રમમાં જ્યારે અમે સુરત આવ્યા છે ત્યારે સુરતમાં જે જમણ છે અને સુરતમાં જે સ્વાદના શોખીન છે તેમના માટે એક એવી પણ જગ્યા છે જ્યાં લોકો નીચે બેસીને જમે છે। આ સુરતનું જે વિસ્તાર છે ને આપ જોઈ શકો છો કે અહીંયા આગળ કોઈ પણ કેટલી પણ મોંઘી કાર લઈને આવે પરંતુ તેઓ નીચે બેસીને જ જમે છે। પ્રેમ પરાઠા, અન્ય પાઉંભાજી, દરેક જાતના ફાસ્ટફૂડ અહીંયા મળે છે અને તેઓ અહીંયા આગળ જમતા હોય છે અને અહીંયા આગળ જે ફૂડની આઈટમ જે અહીંયા આગળ લગાવે છે તેમની સાથે સૌથી પહેલાં વાત કરીશું। આપણે આ જે આખો ફૂડ સ્ટ્રીટ છે, લોકો નીચે બેસીને જમે છે, આ કોન્સેપ્ટ શું છે? આ એકચ્યુઅલી એક કન્સેપ્ટ એવી છે કે લોકોને ડિફરન્ટ ક્વોલિટી જોઈએ તા, જે ડિફરન્ટ ફૂડ જોઈએ તા। બધી જગ્યા પર પાઉંભાજી, પરાઠા, સાઉથ ઇન્ડિયન, પંજાબી ડિશિસ, કોન્ટિનેન્ટલ એ બધી વસ્તુ મળશે। લેકિન આ એક નવી કન્સેપ્ટ છે તે કે પરાઠા છે એ ડીપ ફ્રાય પરાઠા કહેવાય, જે દિલ્હીમાં ચાંદની ચોકમાં તંદૂરમાં બનશે। આ અહીંયા સુરતમાં નવેલ નવી તરીકે છે, ડીપ ફ્રાય કરે છે એ લોકો। ડીપ ફ્રાય કરીને બધી વેજીટેબલ્સની સાથે બને છે એ પરાઠા, લોકોને એ પરાઠા ભાવે। એટલે આ લોકો એવું કરે, ઘરે તો નહીં બને એ વસ્તુ, આ જગ્યા પર આમાં સ્ત્રી હોટલમાં બી નહીં મળે, ઓનલી ફોર સ્ટ્રીટ ફૂડ પર મળે, ઓ બી પીપલ ઓફ ડુમસ રોડ પર, બીજી કઈ જગ્યા પર નહીં મળે। કેવા જે સ્વાદના શોખીન હોય છે સુરતી, રાજકારણમાં એમનો ટેસ્ટ કેવો હોય છે? તમે પણ મતદાર હશો, કેવો માહોલ છે સુરતમાં, લોકો શું જોઈને મતદાન કરે, કેવા ઉમેદવાર જોવે? આજે લોકોને નવા જનરેશન કે હિસાબથી, નવા કલ્ચર કે હિસાબથી એ લોકોને થોડુંક અલગ દિમાગ, અલગ સત્તા જોઈએ, જે કે અત્યારે ચાલે છે એ બધાને ખબર છે કે અત્યારે જે પરિસ્થિતિ ચાલે છે બધા લોકોને ખબર છે। હવે આ સુરતીલાલા તો પહેલેથી મીઠાશ જોઈએ, એમને મીઠાશમાં દિલ લગાવવાનું હોય તો મીઠાશ પણ આપ જોઈ શકો છો કે જે ટેસ્ટ છે એક જમવાનું પણ છે અને રાજનીતિનો પણ ટેસ્ટ છે। આપણે એવા લોકો સાથે પણ વાતચીત કરીશું જે અહીંયા આગળ સ્ટ્રીટ પર નીચે બેસીને હાલ જમી રહ્યા છે, પરિવાર સાથે આવે છે અને આ જે જમવાનું જમતા લોકો છે। સાહેબ, કહેવાય છે સુરતમાં જમણ ટેસ્ટના શોખીન લોકો છે, આ આજે તમે નીચે બેસીને જમી રહ્યા છો, આવું કેમ? એટલે અહીંયા આગળ લોકો આ કલ્ચર કેમ? અમારા બેન છે ને, આ બહુ માસ્ટર છે ટેસ્ટમાં અને જમવામાં, એમનું ઇન્ટરવ્યુ લો તો બેન, આવું કેમ કલ્ચર? નીચે લોકો ઘરોમાં પણ હવે તો નીચે નથી બેસતા, તો આવું બહાર આવીને આ કલ્ચર કેમ? લોકોને થોડુંક અલગ અલગ જોતું હોય છે એટલા માટે અલગ અલગ કરતા નીચે બેસીને જમીએ, એમાં ઓરિજિનલ ટેસ્ટ આવે, તાજો આવે, ગરમ આવે, બીજા ત્રીજા દિવસનું વાસી નહીં આવે। હોટલમાં તો સ્ટોરેજ કરી રાખી કરીને રાખ્યું હોય બરાબર, એમાં બધું પહેલું હોય, અહીંયા ડે ટુ ડે નવું જ બધું બને, આ લોકો કંઈ સ્ટોક વધ્યો હોય તો કશું કંઈ સ્ટોરેજ નહીં કરે, એટલા માટે અહીંયા બધું ફ્રેશ ખાવા મળે એટલા માટે। સાહેબ, આ જમવાની સાથે સાથે હાલ ચૂંટણીનો માહોલ છે, 1 તારીખે મતદાન પણ છે, તમારો ટેસ્ટ રાજનીતિને લઈને પણ હશે, કેવા પ્રકારના ઉમેદવારને તમે વોટ આપો, શું જુઓ? કેમ કે આવું તમે જો ખાવામાં જોતા હોય તો ઉમેદવારમાં પણ જોતા હશો, કેવો ઉમેદવાર જુઓ તમે? હવે મોદી સાહેબ તો યોગામાં માને, ખાવા પીવાવાળા માણસ નથી, રાહુલ ગાંધી તો ઇટાલીનો એટલે પીઝા અને એનો ખેલાડી, કેજરીવાલની આપણને ખબર નથી બરાબર, એટલે એની સાથે ટેસ્ટને મતલબ જ નથી ને ના રાજ બેન, કહેવાય કે અત્યારે રાજ ચૂંટણી છે, નેતાઓ આવતા હશે, વાતો કરતા હશે, લોકો એવું પણ કહે છે કે કિચનનું બજેટ ખૂબ બગડી રહ્યું છે મહિલાઓનું, તમે એક મહિલા તરીકે
શું એ વસ્તુને જોશો આ મતદાનમાં કે પછી તમારા મુદ્દા અલગ છે? જોઈએ જ ને, કેમ કે જે રીતે પહેલા વોટ લેવા આવે છે ને ત્યારે બહુ બધા સપનાઓ દેખાડે છે ને, પછી જેવું પતે છે ને એ બધું એકદમ ઉપર ચડાવી દે છે, એટલે હવે વિચાર કરીને મતદાન કરશું એમ. પણ એવું પણ લોકો કહે છે કે તમને એમ મોંઘવારી નડે છે, લોકો તો બહાર જઈને જમે છે. પોતાની બી ક્યારેક તો લાઈફ હોય ને, કઈ રોજે થોડા લોકો બહાર જમતા હોય, જે માણસ કમાતો હોય મહિને એક વાર તો પોતાનો એન્જોયમેન્ટ. પર્સનલી તો કોઈ વિચાર કરીને મન નથી લાગતું કોઈ વોટ આપે. કયા મુદ્દાઓ એવું ચાલતા હોય એવા? મુદ્દામાં તો હવે શિક્ષણ, પછી બેરોજગારી છે, પછી તમારા સિટીનું આજુબાજુનું કામ બધા બધું તમારે વ્યવસ્થિત હોય તો માણસોને એ જ જોઈએ, બીજું કાંઈ નથી. બેન, આપ કંઈ કહેશો કે જે વોટિંગ થશે 1 તારીખે, એ જે પણ વોટરો હોય એ કયા મુદ્દે મતદાન કરે, ખરેખર કયા મુદ્દા હોવા જોઈએ, શું જોવું જોઈએ આપણે નેતાઓમાં? બધાની ઈચ્છાઓ મતલબ એવી હોય છે કે મારી બધી જ માંગણીઓ પૂરી થાય, મારી જે ઈચ્છા હોય. લોકોની બેવી માન્યતા હોય છે કે આપણી જેવું ઈચ્છે એવું થતું હોય. નેતાઓ આવીને બધા અત્યારે વચનો આપે, વાયદાઓ કરે, અમે તમારા માટે આ કરીશું આ કરીશું. તમને માનો કોઈ નેતા મળી જાય કે તમે માનો કે મુખ્યમંત્રી બની જાઓ, શું કરો સૌથી પહેલા? અત્યાર સુધી જે વાયદા આપ્યા છે ને એમાં એ લોકો કોઈ નિપુણ નીવડ્યા જ નથી, બરાબર છે, એટલે હવે થોડુંક એક્શન લઈને પછી એ રીતે વિચારીએ. મારો બીજો સવાલ હતો કે તમે માનો કે મુખ્યમંત્રી બની જાઓ, શું કરો સૌથી પહેલા? જે મને એવું લાગે છે કે મારે જે પહેલા કામ કરવા જોઈએ સામાન્ય લોકોને, મતલબ મિડલ ક્લાસ માનવીને જોઈને, કે મોટો માણસ છે એ તો બધું જ અફોર્ડ કરી શકે છે, બરાબર છે, આમાં જે મરો થાય છે મિડલ ક્લાસનો જ થાય છે, તો એના બધા સપનાઓ પૂરા થવા જોઈએ. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. તમને આ જમતા મેં વાતચીત કરી, તમને રોક્યા એના માટે હું માફી ચાહું છું. ને આપ જોઈ શકો છો કે આ અમારું કામ છે, એટલે લોકોને જમતા વખતે બી અમે ડિસ્ટર્બ થોડા કરી દઈએ છીએ, મતદારોના મત જાણવાનો પ્રયાસ કરીએ છીએ કોઈ પણ જગ્યા ઉપર જઈને. કેમ કે 1 તારીખે જ્યારે આ મતદાતા મતદાન કરશે તો કયા મુદ્દાઓને લઈને મતદાન કરશે તે જાણવા માટે અમે રાજ્યના અલગ અલગ શહેરોમાં ફરી રહ્યા છીએ ને મતદારોનો મત જાણી રહ્યા છીએ. સાચો મતદો મતદાર 1 તારીખે ઈવીએમમાં દાખલ કરશે અને 8મી તારીખે તેનું પરિણામ આવશે. રાજ્યમાં મતદારો શું જોઈને મતદાન કરશે, કયા મુદ્દાઓ હશે તેની પર જ આ ચર્ચા હતી. કેમેરામેન શ્યામ સોનવણે સાથે મનોજ શર્મા, લોકસત્તા જનસત્તા સુરત.